फ्रॉम सजानन कंसल्टेंसी, ऑल टाइप ऑफ जनरल इंश्योरेंस. ओके, जनरल इंश्योरेंस में बधाने ख्याल ज हशे के लाइफ सिवाय ना जितला पण काई इंश्योरेंस आवे छे ए बधा जनरल इंश्योरेंस में आवता होय छे. ओके, अत्यारे जे मैं छे जे के बधाने मोटे भागना इंश्योरेंस नो ख्याल ज होय छे के भाई व्हीकल थी मांडी ने घर के घणी बधी एवी वस्तु छे के जे दरेक वस्तु आ पेलामां जनरल इंश्योरेंस में आवती होय छे. ओके, तो जे नवा टॉपिक छे एटला ज खाली मैं लीधा छे, बाकी तो बधाने खबर हशे. હવે આજે અત્યારે સ્ક્રીન શેરિંગમાં જે તમારી સામે છે તે મેડિકલ પોલિસીસ નાવ ઓન મંથલી ઈએમઆઈ. એટલે કે જનરલી એવું જ હતું કે અત્યાર સુધી મેડિકલ ક્લેમના જે પણ પ્રીમિયમ હતા એ બધા વર્ષના એક સાથે પે કરવા પડતા હતા, પણ અત્યારે અમુક કંપની હોય કે મંથલી મોડમાં પણ પેમેન્ટ લેવાનું ચાલુ કર્યું છે. એક બીજો મારો નાનો ઇન્ટ્રોડક્શન આપવાનું કે હું એઝ એ કોર્પોરેટ સાથે કામ કરું છું, એટલે દરેક કંપનીના મેડિક્લેમ મારી પાસે અવેલેબલ મળશે. કોઈ પણ પ્રકારના જનરલ ઇન્સ્યોરન્સ મારી પાસે તમને મળી જશે. એટલે અમુક તમારે કદાચ ઇન્કવાયરી એવી હોય કે ભાઈ મારી પાસે આ કંપની છે તો મારે બીજી કંપનીમાં કઈ રીતે જઈ શકાય, કઈ સ્વિચ કરવું છે, કઈ સારા તમને ઓપ્શન જોતા છે, તો એ દરેક વસ્તુ મારી પાસે મળી જશે. ઓકે, તો જે બધી સ્પેશિયાલિટી પ્રોડક્ટ જે અમને મળે છે બધી અલગ અલગ જે રીતે અલગ અલગ બધી કંપનીમાં અમે કામ કરીએ છીએ એક સાથે કોર્પોરેટ લેવલ પર, તો અલગ અલગ પ્રકારની પોલિસી મળતી હોય છે. તો એક આમાંની એક આ સ્પેશિયલ પોલિસી છે મોસ્કીટો બાઇટ પોલિસી. હવે મોસ્કીટો બાઇટ એટલે જનરલી આપણી પાસે જો કોઈ મેડિક્લેમ હોય અને આપણી પાસે 1 લાખ રૂપિયાનું કે 2 લાખ રૂપિયાનું આપણી પાસે કવરેજ હોય અને કંઈક બીમારી થઈ અને આપણે દવાખાનામાં દાખલ થઈએ છીએ અને સપોઝ 25,000 બિલ આવે છે તો કંપની 2 લાખ નહીં આપશે પણ ખાલી 25,000 જ આપશે. અમારી પાસે એક સ્પેશિયલ એવી પોલિસી છે કે તેમાં જે મોસ્કીટો બાઇટ થી જેટલા પણ કઈ રોગ થાય છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝિકા વાયરસ, ફિલારીસિસ, કાલાઝર, જાપાનીઝ એન્ફિલિસ, તો એમાં કંપની 1 લાખ રૂપિયાનું કવર તમને આપે છે. એક વર્ષનું એનું પ્રીમિયમ છે 1,034, 2 વર્ષનું 1,995 અને 3 વર્ષનું 2,800. મતલબ કે 1,034નું તમે પ્રીમિયમ ભર્યું છે અને આ 7માંથી કોઈ રોગ થાય છે અને 2 દિવસ માટે તમે હોસ્પિટલાઇઝ રહો છો તો કદાચ માનીએ કે કદાચ 10,000, 15,000 કે 25,000 બિલ આવે છે, તો એ આપણે બિલ આપણે પે કરી દેવાનું છે અને કંપનીમાં આપણે ક્લેમ કરવાનું છે. તો કંપની પૂરેપૂરા 1 લાખ રૂપિયા તમને ચૂકવશે. બિલ કંપની જોઈશે નહીં, 1 લાખની ઉપરનું હશે તો તમારે ચૂકવાનું રહેશે જે પણ હશે, પણ કંપની 1 લાખ રૂપિયા સુધી આપશે. હવે જનરલી આપણને ખ્યાલ જ છે કે મેલેરિયા કે ડેન્ગ્યુ કે ચિકનગુનિયામાં કદાચ 25,000-50,000 બિલ વધારે આવતું નથી, છતાં પણ કંપની 1 લાખ રૂપિયા પૂરેપૂરા ચૂકે છે. તો આ એક એવી બેનિફિટ પોલિસી છે કે જેમાં કસ્ટમરને સારામાં સારો કંપની ફાયદો આપે છે. ઓકે, પર્સનલ એક્સિડેન્ટલ પોલિસી. જનરલી આપણે આપણી પાસે ઇન્સ્યોરન્સ ને બધું આપણે લેતા જ હોય છે, પણ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ એવી વસ્તુ છે કે એમાં આપણે ઘણા નાના નાના ફીચર આપણને મળતા હોય છે. એક અમારી પાસે એક કંપનીનું જે છે આમાં મેન્શન કર્યું છે, મેમ તો ઘણી બધી કંપનીના છે પણ એક કંપનીનું મેન્શન કર્યું છે કે જેમાં ખાલી એનું યરલી પ્રીમિયમ છે 1,283 રૂપિયા. ડેથ માટે કંપની 8 લાખ રૂપિયા ચૂકવે છે, ડિસેબિલિટી માટે અલગ અલગ પ્રકારની ડિસેબિલિટી માટે 5 લાખ સુધી ચૂકવે છે, હોસ્પિટલાઇઝનમાં પણ 3 લાખ રૂપિયા સુધી ચૂકવે છે અને સાદામાં સાદું ભાઈ કંઈ નથી થયું ખાલી ફ્રેક્ચર પણ થાય છે તો પણ કંપની 50,000 સુધી ચૂકવે છે. એટલે બહુ નાની અમથી એમાઉન્ટ કે સપોઝ કે 1,283 ડિવાઇડેડ બાય 365 કર્યા તો 3-1 રૂપિયા આસપાસ આપણને પડતા હોય છે. તો આટલી નાની એમાઉન્ટમાં પણ આપણે આટલું સેફ આપણે થઈ શકતા હોય, મોટે ભાગે બધા બાઇક કે કારમાં વધારે આપણે જર્ની કરતા હોય છે તો એ પણ, અને ઘરમાં પણ કંઈ નાનો મોટો એક્સિડન્ટ થાય છે તો એ પણ આ વસ્તુ કવરેજ કરતું હોય છે. ઓકે, ટોપઅપ મેડિક્લેમ પોલિસી. ઘણા બધા મિત્રોને અમે મળતા હોય છે દરરોજના આમ તેમ, તો બધાને એમ જ કે ભાઈ આપણે મેડિકલ લીધેલો છે 1 લાખ રૂપિયાનો પણ ચાલી જશે, અને ઘણી વાર તો બેંક વાળા એ ખાલી પેલા કહ્યું ને બેંકમાં એક લોકોનું ખાતું ખોલાવે એટલે લોકોને કહે કે તમારી મેડિકલ પોલિસી આવી ગઈ, પણ એમાં શું ફીચર્સ હોય છે એ કોઈ લોકોને ખબર હોતા નથી. એટલે ઘણી વાર કહ્યું છે કે બહુ ઓછો ઇન્સ્યોરન્સ લીધો હોય, સપોઝ કે કોઈ 1-2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો, 1-2 લાખનો ઇન્સ્યોરન્સ હોય છે કોઈનો, અને જો ખર્ચો તે પણ પાછો ફેમિલી ફ્લોટર હોય છે એટલે કે દરેક જણા આખા ઘરના સભ્યો વચ્ચે વેચાયેલો હોય છે, તો સપોઝ કે કદાચ એ 2 લાખની ઉપર ખર્ચો આવ્યો તો એ જે તે કસ્ટમરે કે એમણે ક્લાયન્ટે ભોગવવો પડતો હોય છે. તો અમારી પાસે એક એવું એ ટાઈપની એક સિસ્ટમ છે કે ટોપઅપ, એટલે કે તમારી પાસે જે અત્યારનો રિસન્ટલી તમારો જે પણ કંઈક પ્લાન છે મેડિક્લેમ પ્લાન છે એને તમે ટોપઅપ કરી શકો છો. એટલે કે એમાં અલગ અલગ આ એક ખાલી સિમ્પલ એક 36 યર્સની એજનું આપેલું, 36-40 યર્સનું એજનું આપેલું છે, તો એમાં
1 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ અને 30 લાખ. હવે તમે કદાચ ખ્યાલ હશે કે કદાચ 5 લાખ નું અત્યારે મિનિમમ પ્રીમિયમ જે હશે તો કદાચ 15-1 હજાર ની આસપાસ હશે. તો તમે જોઈ શકો છો કે તમે 10 લાખ નું પણ ટોપઅપ કરો છો તો ખાલી 4,000 રૂપિયામાં તમારો ટોપઅપ, 4,200 રૂપિયામાં તમારો ટોપઅપ થઈ જાય છે. એટલે આ રીતના તમે તમારું અત્યારે ખાસ કરીને એવી પરિસ્થિતિ છે કે જે ટાઈમમાં જો કદાચ કોરોના અને લીધે કંઈક એવું પ્રશ્ન આવે અને મોટું બિલ બને છે તો આવું તમે ટોપઅપ લઈને તમે ફાયદો તમે આ લઈ શકો છો. એટલે તમે પોતાના તમારા ટોપઅપ પ્લાન બધા ચેક કરી લેજો અને તમે મને જણાવી શકો છો પર્સનલી કે ભાઈ અમારું આટલું છે અને અમારું ટોપઅપ કેટલું આવી શકે છે, તો હું તમને કેલ્ક્યુલેટ કરીને તમને જણાવી શકું છું. ઓકે, આ એકદમ અત્યારની પરિસ્થિતિ કહેવાય ને કે અત્યારે જે નવી કોલર ટ્યુન બદલાવાની છે ને એમાં આ વસ્તુનો સમાવેશ થાય છે. તો સ્પેશિયલ કોરોનાની પોલિસી છે, એમાં આપણને લાગે છે કે ભાઈ કોરોના ક્યાં વર્ષ 2 વર્ષ સુધી રહેવાનો છે, તો કંપનીએ ડ્યુરેશન પણ એ રીતના રાખ્યા છે કે 3.5 મહિના, 6.5 મહિના અને 9.5 મહિના. અને એજ લિમિટ આપી છે 0-65 વર્ષ. ઓલમોસ્ટ આપણે બધા અંદર કવર થઈ જઈએ છીએ એમ. અને કદાચ એકાદ જણ કોઈ જવાબ મને આપી શકતું હોય તો ખ્યાલ છે કે કદાચ આપણે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ તો કોરોનાનો એક દિવસનો ખર્ચો કેટલો આવશે, કોઈ પણ ખ્યાલ હોય એક જણ મને જણાવશે? કોઈ અભિષેકભાઈ, રાજેશભાઈ? 25-30 થાઉઝન્ડ મિનિમમ. ઓકે, બરાબર છે. વિધાઉટ મેડિસિન, વિધાઉટ મેડિસિન 30,000 ઇન્ટુ કદાચ આ લોકો આપણને 10 દિવસ પણ રાખે છે તો કેટલો ખર્ચો આવે સાહેબ? 1 લાખ રૂપિયા, 3 લાખ. 3 લાખ રૂપિયા, બરાબર છે. તો એક આપણે બહુ નોમિનલ એમાઉન્ટમાં આપણે આ વસ્તુ રાખી શકીએ. મેં અગાઉ પણ શેર કરેલું હતું એનું વગેરે, તો પાછું આનું શેર કરી દઈશ આ ગ્રુપમાં, તો જોઈ શકે છે કે બહુ નોમિનલ એમાઉન્ટમાં આપણે આટલા મોટા ખર્ચાથી બચી શકીએ છીએ. ઓકે, અને 50,000 થી માંડીને 5 લાખ સુધીનું કવરેજ છે, જેને જેટલું પણ લેવું હોય એ પ્રમાણે એ લઈ શકે છે. આ જનરલી આપણે જયારે પણ કઈક લોન લેતા હોય છે ત્યારે બેંક વાળા આપણી પાસે ફરજિયાત આ ઇન્સ્યોરન્સ કરાવતા હોય છે કે ભાઈ તમારે આ તમારે ઘરનો ઇન્સ્યોરન્સ તમારે લેવો પડશે. પણ જેવી લોન પતી જાય છે અથવા જે લોકોની લોન નથી એ લોકો ક્યારે પણ આવા પેલા માટે વિચારતા નથી. તો એક બહુ નોમિનલ છે કે મેં નાનામાં નાનું મકાન એક ગણ્યું છે, સાદું એક કે ભાઈ 25 લાખ એટલે કે નાનું 2 BHK ટાઈપનું નાનો ફ્લેટ અથવા નાનું રો હાઉસ કે જેનો આપણે 10 વર્ષ સુધીનો આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો એની એમાઉન્ટ ખાલી 9,972 આવશે. 10 વર્ષનું પ્રીમિયમ ડિવાઈડેડ બાય 10 કરો તો 997 રૂપિયા એનું યરલી પ્રીમિયમ આવે છે. 25 લાખની એમાઉન્ટ, એમાં આપણે આપણું કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિથી આપણા મકાનને નુકસાન થાય, આપણા પ્રોપર્ટીને નુકસાન થાય છે, આમાં મકાન, ઘર, દુકાન, ફ્લેટ, ગોડાઉન બધું જ અંદર વસ્તુ આવી જાય છે. તો આ પ્રકારનું આપણે બહુ નોર્મિનલ એમાઉન્ટમાં પણ આપણે આ વસ્તુ લઈ શકીએ છીએ. તો આ ખાસ કરીને બધા જ આપણા જેટલા બી ટીબીએન મેમ્બર્સ છે ઓલમોસ્ટ બધાના મકાનનો એવરેજ 50 લાખથી ઉપરના છે, તો તમે ગણી શકો કે કદાચ વધારે વધારે કદાચ 18,000 રૂપિયા 10 વર્ષનું એનું પ્રીમિયમ આવી શકે છે. એ વર્ષ માટે બહુ નોમિનલ એમાઉન્ટ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.